થયેલા દુષ્કર્મ મામલે પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ખાસ કરીને વાત કરીએ તો દુષ્કર્મ મામલે અનેક વિગતો પણ સામે આવી હતી. તો આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો જે મામલો, જેમાં પાલને પોઈન્ટ પર યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી. ઉનાવ, જમ્મુ કાશ્મીર અને સુરતની ઘટના અંગે યુવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. તો જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પીડિતને ન્યાય મળે તે માટે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે. જે રીતે ઉનાવ, કઠુઆ અને સુરતમાં જે બાળકી ભોગ બની છે તેને લઈને યુવાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો સુરતના છે. સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો જે મામલો બન્યો હતો તેમાં પાલને પોઈન્ટ પર યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી. તો પીડિતાને ન્યાય મળે તે માટે થઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. યુવાનો અને યુવતીઓ મોટા પ્રમાણમાં બેનરો સાથે ખાસ કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા પ્રજ્ઞેશ. પ્રજ્ઞેશ, ખાસ કરીને વાત કરવામાં આવે કે અગાઉ જે ઘટનાઓ ઘટી છે ઉનાવ, જમ્મુ કાશ્મીરની અને ખાસ કરીને સુરતમાં, તેને લઈને હાલ યુવાનો દ્વારા જે કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે, શું છે વિગતો? જે બિલકુલ ચોક્કસ, જ્યારે ઉત્તર પ્રદેશની ઘટના, ઉન્નાવની ઘટના હોય, સુરતની ઘટના હોય, આ તમામ ઘટનાઓએ યંગસ્ટર્સમાં એક આક્રોશ જગાવ્યો છે. ખાસ કરીને જે ઘટનાઓ એક પછી એક આવી છે તેના આરોપીઓની સજા નથી થતી, બાળકીની ઓળખાણ નથી થતી, તેને લઈને કે યંગ કિડ્સ છે જે, તેમનામાં એક આક્રોશ જોવા મળ્યો. તે આક્રોશ જ અત્યારે સુરતના પાલને પોઈન્ટ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે કે જે યંગસ્ટર્સ છે બેનર્સ લઈને ઊભા છે, જસ્ટિસ માટેના બેનર્સ લઈને ઊભા છે, કે જે માહોલ છે તે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે તમામ લોકો અત્યારે ભેગા થયા છે સાથે અને એક જ માંગ કરી રહ્યા છે કે જે સાયલન્સ છે તે દૂર કરે. તેમજ આ ઓલવેઝ આ રિલિજન ધર્મની વાતો નથી હોતી, આ તમામ બાબતોને લઈને અત્યારે એ લોકો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને આપણે એ લોકો સાથે જ વાત કરીશું, ખાસ કરીને એ લોકો સાથે જ વાત કરીશું. મેમ, શું કહેશો તમે? તમે બી પ્રોટેસ્ટમાં સાથે નીકળ્યા તો શું કહેશો? આઈ હેવ નથિંગ ટુ સે. ધેર ઇઝ અ સાયલન્સ ઇઝ અ બેસ્ટ આન્સર, બટ ઇન ઇંગ્લિશ આઈ જસ્ટ વોન્ટ ટુ સે કટ ધેર પેનિસિસ. તમે શું કહેશો? બેનર લઈને ઉભા છો, તમે પણ પ્રોટેસ્ટમાં જોડાયા છો, શું કહેશો? મારા બેનરનો મતલબ એક જ છે કે રિલિજન ડઝન્ટ મેટર, હિન્દુની છોકરી હોય કે મુસ્લિમની છોકરી હોય, બધાને ફીલ સેફ થવું જોઈએ. રેપ ઇઝ રેપ, ઇટ્સ અ ડેન્જરસ થિંગ, અને 8 વર્ષની હોય કે 80 વર્ષની હોય, રેપ નહીં થવું જોઈએ. ધેટ્સ ઇટ, થેન્ક યુ. આ તમામ લોકો છે, ખાસ કરીને આપણે બીજાની સાથે વાત કરીશું. તમે શું કહેશો? આ જ્યારે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે અત્યારે, આ પ્રમાણની ઘટનાઓ બની રહી છે, શું કહેશો? મેરા યે માનના હૈ કે લડકીઓ કો એક ટોય નહીં સમજના ચાહીએ. જો લોગ આજકલ લડકીઓ કો ઇસ્તેમાલ કરતે હૈ, પૂરે ગુજરાત મેં કમ સે કમ 11 રેપ હુએ હૈ ઇસ મહિને મેં, જો કે બહોત હી શર્મનાક બાત હૈ. ગુજરાત એક એસા શહેર હૈ જહાં પે એક અચ્છે ઇન્સાન હોને કા બહોત બહોત દુખ હોતા હૈ. એક 11 સાલ કી બચ્ચી કો રેપ કરતે હો, 8 સાલ કી બચ્ચી કો, ક્યા ઉનમે લડકો મે દિમાગ હૈ? ઉનકે ઘર મે ભાઈ બહેન હૈ કી નહીં હૈ? જી બિલકુલ, આજે યંગસ્ટર છે, આપણે જે પ્રમાણેનો આક્રોશ દેખાઈ રહ્યો છે તમામ લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો, શું કહેશો? આક્રોશ એ જ છે કે આપણને જે એવા રેપિસ્ટ છે એમને સજા આપવી જોઈએ, પબ્લિકના વચ્ચે લાવવા જોઈએ, પબ્લિકના વચ્ચે લાવે, પબ્લિક જ એમને સંભાળી લીએ, અમે લોકો જે એમને સંભાળી શકીએ, બાકી સરકાર તો કઈ કરી નહીં શકી રહેલી છે. ખાસ કરીને આક્રોશ દેખાઈ રહ્યો છે કે સજા એમને જાહેર મળે, શું કહેવું જોઈએ એમને? કઈ કેવી સજા મળવી જોઈએ જ્યારે આરોપી પકડાય તો? એક્ચ્યુઅલી એક વસ્તુ કહેવા માંગુ, જે નિર્ભયા પર રેપ થયો હતો તે બધા રેપિસ્ટ 18 પ્લસ ની હતા, તો એમનું તો એ નિર્ભયા માટે જસ્ટિસ શું? પેલા 18 વર્ષથી નીચેના હતા એટલે એમને બેલ મળી ગઈ. ધેટ્સ નોટ ફેર ઇનફ. એક જ કહી રહ્યા છે, જે સજા મળી રહી છે તે એ લોકો માટે ફેર ઇનફ નથી, તે લોકોને જે સજા મળવી જોઈએ તેમને જાહેરમાં સજા મળવી જોઈએ કે જેથી આ લોકો જે છે તેઓ બીજી વાર આવા કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિને ગભરાય. જી
અરજી પ્રગટ જે પ્રમાણે કહી શકાય કે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જે બાળકીઓ સાથે બળાત્કાર થયા છે તેમની ઉંમર ખૂબ જ નાની હતી અને લોકોમાં પણ રોષ ફેલાયો છે, પરંતુ ખાસ કરીને સરકાર પણ રોષ ઠાલવી રહ્યા છે કારણ કે સરકાર આ બાબતને લઈને કોઈ ચોક્કસ અને નક્કર પગલાં નથી ભરી રહી. જી બિલકુલ, ચોક્કસપણે કહી શકાય કે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ આજે એક જાહેરાત, આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી કે તેમના દ્વારા અધર સ્ટેટમાં પણ તપાસ ચાલી રહી છે. અત્યારે ઓરિસ્સા અને બંગાળની આ છોકરી હોવાની અત્યારે એ લોકોને પ્રાથમિક માહિતી લાગી રહ્યું છે કે આ છોકરી ત્યાંની છે, સુરતની આ છોકરી આ જે દીકરી છે તે નથી, અને તે બાબત અત્યારે તપાસ થઈ રહી છે. મિસિંગના જે કેસો છે અત્યાર સુધીના એ કેસોના વેરિફિકેશન ચાલી રહ્યું છે, એટલે કહી શકાય કે કંઈક અંશે સુરત પોલીસ તપાસ તો કરી રહી છે પરંતુ એની જે લીડ છે તે સામે નથી આવતી ને તેને કારણે જ આજે દીકરીના જે નરાધમો છે જેની પર બળાત્કાર કર્યો છે તે લોકો પોલીસ પકડથી દૂર છે. જી જી પ્રજ્ઞેશ, જે પ્રમાણે વાત કરવામાં આવી કે સરકાર વારંવાર એવા બળગા ફૂકતી હોય છે કે બેટી બચાવ બેટી પઢાવ, પરંતુ જો આવી ઘટનાઓ સામે આવતી હોય તો ખરેખર એક વસ્તુ તો એ સામે આવે છે કે બેટી બચાવ સાર્થક થતું નથી. જી ચોક્કસપણે કહી શકાય, પણ અત્યારે તો જે યંગ કિડ છે અહીંયા આપણી સાથે હતા તે લોકો અત્યારે એક જ વસ્તુ કહી રહ્યા છે કે આ જે પણ આરોપી છે તેમને પબ્લિકને સોંપી દો, પબ્લિક તેમની સજા નક્કી કરશે. કારણ કે કાનૂનમાં જે સજા છે તે તેમના લાયક નથી, કારણ કે સજા ખૂબ જ ઓછી છે. કારણ કે જે બાળકી પર રેપ થયો છે 8 દિવસ સુધી એની પર બળાત્કાર થયો છે, 80થી વધારે તેની પર ઈજાના નિશાન છે, એટલે એ બાળકીને કેટલી તકલીફ પહોંચી હશે. તેથી જે યંગસ્ટર છે તેનામાં ગુસ્સો દેખાઈ રહ્યો છે કે આ જે યંગ કિડ છે તેઓ એમ જ કહી રહ્યા છે કે આરોપીને લોકો સમક્ષ રજૂ કરો, લોકો તેને સજા આપશે. જી જે પ્રમાણે કહી શકાય કે પ્રજ્ઞેશ, સરકાર આ બાબતમાં નબળી પડી રહી છે, લોકો ખાસ કરીને જે યુવાનો છે સાથે સાથે અન્ય લોકો પણ જોડાયા છે આ માર્ચમાં, તે લોકો સરકાર પ્રત્યે શું માંગણી કરી રહ્યા છે? એક જ માંગણી છે તમામ બેનર્સ જે આપણે લાઈવમાં જે યંગકીસ છે કીધું કે એ લોકોને જસ્ટિસ જોઈએ છે. આ બહુ થઈ ગયું અત્યાર સુધીમાં, કારણ કે 10 વર્ષની 11 વર્ષની છોકરીઓ પર જ્યારે બળાત્કારની ઘટનાઓ થાય છે તે ખૂબ જ દુઃખની વાત છે. કારણ કે આ જે પ્રમાણે થઈ રહ્યું છે તેને લઈને અને ખાસ કરીને જે કેન્ડલ માર્ચ છે તેને લઈને જે મોટી સંખ્યામાં લોકો હતા તે લોકો અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે, પરંતુ એક જ વસ્તુ કહી રહ્યા હતા કે તે લોકોને જસ્ટિસ જોઈએ છે. સરકાર હોય પોલીસ હોય કોઈ પણ અપાવે પણ તેમને જસ્ટિસ મળવું જોઈએ અને કાયદો એવો બનવો જોઈએ કે જેથી એ બાળકીઓ આવી રીતે શિકાર ના બને. જી પ્રજ્ઞેશ, જે પ્રમાણે કહી શકાય કે એક ફિલ્મનો વિરોધ થાય છે ત્યારે સરકાર તુરંત જ એક્શન લે છે, પરંતુ આવી બાબતો જ્યારે આવે છે ત્યારે સરકાર કેમ નબળી પડે છે? જી બિલકુલ, કહી શકાય કે જ્યારે આજે પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે તેમને લાઈવમાં પણ એક વસ્તુ કીધું હતું કે તેમને ઉપરથી પણ આદેશ મળ્યા છે સમગ્ર ઘટનામાં ઝડપથી તપાસ કરવાના અને તે દિશામાં તેઓ તપાસ કરી પણ રહ્યા છે. પરંતુ કહી શકાય કે આ બાળકી અહીંયા નહીં હોવાની અત્યારે જે આશંકાઓ છે તેના લઈને જે અત્યારે જાહેરાત કરી છે, આજે એક ઉદ્યોગપતિ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો કોઈ પણ લીડ આપશે જે પણ આપશે તેને 5 લાખનું ઇનામ આપવામાં આવશે. સુરત પોલીસ દ્વારા 20,000ના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેનો સુરતથી બહાર જાય છે બીજા રાજ્યોમાં તેની પર બેનર્સ લગાવવામાં આવ્યા છે, તેમજ સ્ટેટ કંટ્રોલમાં પેપર્સ આપવામાં આવે છે. પરંતુ જે યંગસ્ટર છે તેમની એક જ માંગ છે કે જે આરોપી પકડાય તેને અમને સોંપો, અમે એને ન્યાય કરીશું. કારણ કે જે દીકરી જે પીડિતા જે હેરાન થઈ છે તેનું જે પીડિતા જે હેરાન થઈ છે તેને કારણે જે સરકાર ગવર્મેન્ટ જસ્ટિસ તેમને જે સજા આપશે તે સજા એમની માટે ઓછી છે. જી જી બિલકુલ પ્રજ્ઞેશ, આપ જોડાયા માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.